આજે દુનિયાભરમાં 7મા વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક સંબોધનમાં કોરોનાકાળમાં યોગની ઉપયોગિતા વર્ણવી હતી. રાજ્ય અને સ્થાનિક સ્તરે પણ જનપ્રતિનિધિઓએ લોકોની સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. જામનગરમાં વોર્ડ નંબર 3માં વિશ્વકર્મા બાગમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાઈ એમ્પિશા મેડિકલ કોલેજમાં ટીબીના દર્દીઓ તથા હોસ્પિટલના હોદ્દેદાર ડોક્ટરો સાથે યોગાસનો કર્યા હતા. આ ઉપરાંત વાલસુરા નેવી મથકમાં પણ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ડિફેન્સના અધિકારીઓ સહિત 200થી વધુ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ યોગાભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સિલેક્ટેડ 7 યોગ ગુરુઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં જામનગરમાં યોગ ગુરુ પ્રીતિબેન શુક્લને પણ મુખ્યમંત્રીના હસ્તે યોગ કોચ યોગ ટ્રેનર પ્રમાણપત્ર એનાયત થયું હતું. આ ઉપરાંત જામનગરમાં પણ કલેક્ટર રવિશંકર, કેબિનેટ મંત્રી RC ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેના હસ્તે સ્થાનિક યોગ ગુરુઓને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે જામનગરની એમ્પિશા મેડિકલ કોલેજમાં કેબિનેટ મંત્રી RC ફળદુના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા તથા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી સહિતના હોદ્દેદારો જોડાયા હતા. બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષી જરૂરી આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અતિથિપદે જામનગરમાં દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રી થાવરચંદ ગેહલોત તથા CM રૂપાણી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની સાંસદ નિધિમાંથી હાલારના 3,805 દિવ્યાંગોને કુલ રૂપિયા 3.56 કરોડથી વધુની કિંમતના 6,225 સાધનો વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર સંસદીય વિસ્તારમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા એક દિવ્યાંગજન સહાય સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની આખી જે સર્વેનું શિબિર હોય એ પહેલાં થઈ ગયું હતું. 3,000થી વધુ લાભાર્થીઓએ આજે દિવ્યાંગોને આ કેમ્પના માધ્યમથી સુવિધા પ્રાપ્ત થશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન રહ્યો છે 2014થી જ, જ્યારથી એમને દેશની ધુરા સંભાળી કે દરેક નાગરિકને સમાન અધિકાર મળવા જોઈએ. એમાં આપણા દેશના દિવ્યાંગો પણ આવી જાય એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એવું ના લાગવું જોઈએ કે અન્ય નાગરિકથી ઓછી સુવિધા અથવા અધિકાર એને પ્રાપ્ત થયા છે. તેમના સુધી આ અધિકાર પહોંચાડવાનું કાર્ય આજે આ મંત્રાલય દ્વારા અને આ મંત્રાલયના મંત્રી આદરણીય શ્રી થાવરચંદ ગેહલોતજી દ્વારા કરવામાં આવ્યું છે. મારા સમગ્ર સંસદીય ક્ષેત્રમાં 3,000થી વધુ જે દિવ્યાંગ ભાઈ બહેનોને આ લાભ પ્રાપ્ત થયો છે, એમાં ટ્રાઇસિકલ્સ આવી જાય, ઇલેક્ટ્રિકલ ટ્રાઇસિકલ આવી જાય, વોકિંગ સ્ટિક્સ આવી જાય, મોબાઈલ ફોન આવી જાય, હિયરિંગ એડ આવી જાય, હાથ અને પગ આર્ટિફિશિયલ લિમ્બ અને પગ જેનો કપાઈ ગયો હોય, પગ ના હોય એમને પણ આર્ટિફિશિયલ લેગ પણ પ્રાપ્ત થાય એવી આખી આજે આ કેમ્પના માધ્યમથી અલગ અલગ સુવિધાઓ અને સહાયો આપણા વિકલાંગો માટે, આપણા દિવ્યાંગો માટે પહોંચાડવામાં આવી. ત્યારે હું આ તમામ દિવ્યાંગોને જે આજે આ લાભ જેમને પ્રાપ્ત કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માનનીય પ્રધાનમંત્રીશ્રી જે સાચા અર્થમાં દરેક વ્યક્તિને કેન્દ્રની બધી યોજનાઓથી જોડવાની કોશિશ કરે છે, એમાં આપણે એમ કહીએ કે આપણો આ અશક્ત વર્ગ એને એક મજબૂતીથી સશક્ત દિશા દેવાનું કાર્ય આ સમગ્ર કેમ્પના માધ્યમથી થયું છે, ત્યારે આ સમગ્ર સંસદીય વિસ્તારને વધુ સશક્તિકરણ તરફ આગળ વધારવા માટે હું માનનીય
केंद्रीय मंत्री श्री थावरचंद गहलोत जी, माननीय प्रधानमंत्री શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અને આજે આપણા તમામ દિવ્યાંગોને પણ અભિનંદિત કરી આ તમામનો આભાર માની અહીંયા સ્થાનિક પણ આપણા અધિકારીગણ, કર્મચારીગણ, વિભાગના સર્વે પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરી અને આવી જ રીતે વધુ ને વધુ આપણા સમગ્ર ક્ષેત્રને આપણે સૌ સાથે મળી સશક્તિકરણ તરફ આગળ વધારીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું.